દેશના પૂર્વ નાણામંત્રી સ્વર્ગસ્થ અરૂણ જેટલીજીના અસ્થિ કળશનું તેઓએ દત્તક લીધેલા તીર્થધામ ચાંદોદ અને કન્નાડી ગામમાં શાસ્ત્રોક્ત પૂજન કરાયું હતું બાદ ત્રિવેણી સંગમે પુત્ર રોહન પુત્રી સોનાલીની અને તેમના ધર્મપત્ની સંગીતા જેટલી બેન બનેવી અને કાકુજી પરેન્દુ ભગત તથા નિકટના સંબંધીઓની ઉપસ્થિતિમાં તેઓના અસ્થિઓનું વિસર્જન કરાયું હતું જેમાં જિલ્લાભરમાંથી ભાજપના નેતાઓ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમના અસ્થિ વિસર્જન માટે તેમના પરિવારજનો અને નિકટના સ્વજનો સૌપ્રથમ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટે અસ્થિ કળશનું ચાંદોદના ભૂદેવો અને પાઠશાળાના બટુકો દ્વારા પૂજન કર્યા બાદ તેમના અસ્થિને પુષ્પાંજલિ અર્પી હતી ત્યારબાદ ખાતેના સોમનાથ ઘાટે અસ્થિ કળશનું શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યા બાદ તમામ મંદિરો આશ્રમો ધાર્મિક સંસ્થાના સંતો મહંતો તથા ગ્રામજનોએ અસ્થિ કળશને પુષ્પાંજલિ અર્પી હતી આમ સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અસ્થિ વિસર્જન માટે જિલ્લામાંથી સાંસદ રંજનબેન ભટ્ટ ગીતાબેન રાઠવા મંત્રી યોગેશ પટેલ ધારા ધારાસભ્ય શૈલેષ સોટા જીતેન્દ્ર સુખડીયા મનીષાબેન વકીલ સીમા મોહિલે મેયર જીગીશાબેન શેઠ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીગુ તલસાણીયા ભરશી પરમાર અશ્વિનભાઈ વકીલ શશિકાંત પટેલ જિલ્લા પ્રમુખ દિલુભા યુડાસમા માજી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેન્દ્ર તળવી સહિત અનેક હોદ્દેદારો પક્ષ અગ્રણીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા